હા તો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા શો બડે મિયા છોટે મિયામાં. આ શોમાં અમે સપ્તાહમાં સપ્તાહ અંતે દુનિયામાં જે નવી નવી વસ્તુ બન્યું છે તેનું તમારી સમક્ષ રિપ્રેઝેન્ટ કરીશું અને ડિસ્કશન કરીશું. તો આજના પહેલા એપિસોડમાં આપણે ડિસ્કસ કરીશું ચંદ્રગ્રહણ વિશે, જે 2 દિવસ પહેલાં થઈ ગયું હતું. 150 વર્ષમાં આ ઘટના એકવાર થઈ હતી. જી હા, 150 વર્ષમાં. કારણ કે બ્લ્યુ મૂન, સુપર મૂન અને રેડ મૂન એ ત્રણે ત્રણ વસ્તુ એક સાથે થઈ હતી. 150 વર્ષમાં પહેલી વાર થયું હતું આવું કંઈક. બ્લુ મૂન એટલે ચંદ્ર ભૂરા કલરનો દેખાય, આ કલરનો તો એવો તો દેખાતો નહીં હતો. મહિનામાં 2 પૂનમ આવે ને, દેટ ઇઝ કોલ્ડ બ્લુ મૂન. હે હા, એટલે રેડ મૂન એટલે હું 2 અમાસ આવે તે બ્લેકમાં તો દેખાતું જ નહીં. બ્લેક મૂનમાં કંઈ નહીં દેખાય. ચંદ્ર પર માટે જવા માટે પૃથ્વીના એટમોસ્ફિયરમાંથી પસાર થવું પડે છે. ચંદ્રગ્રહણ એને કહેવાય. આ તો એક્ચ્યુઅલી મને થઈ ચૂક્યું છે, મહાપ્રગ્રહણ લાગી ચૂક્યું છે. હું નિશાળા જયારે પેલું ભણવા જતો ને ત્યારે છેલ્લી પાટલીએ બેસતો, તો મારી આગળ છે ને એક લાંબો તાર જેવો છોકરો બેસતો હતો. માસ્ટર જે બધું ભણાવતો તેના કિરણો માં લગીને પહોંચતા જ નહીં, એટલે હું ગણિતમાં નાપાસ નહીં થયેલો. ગ્રહણ કહેવાય, મા પણ લાગી ગયું છે. તો પહેલી બેચમાં બેવું હતું ને, નહીં લાગતા ગ્રહણ. અરે પણ છેલ્લી પાટલીએ જે પેલા કિરણ અને એનું ગ્રુપ જે બધું આવતું હતું ને આખું, નિરાલી, નિશી ને બધા, તે લોકો સાથે આપું તને નહીં ખબર પડે. તને આઈ લવ યુ ગર્લ્સ ફની વાતો પર ધ્યાન નહીં આપતા. તો આપણે વાત કરતા હતા રેડ મૂન વિશે. તો સૂર્યના કિરણોએ પૃથ્વીના એટમોસ્ફિયરમાંથી પસાર થવું પડે છે અને જેના કારણે મોસ્ટલી જે બધા કિરણોની ઓછી કેન્દ્ર લંબાઈવાળા છે બધા ત્યાં સુફાઈ જાય છે. અને જે બાકીનો જે રેડ કલરના કિરણો હોય છે તે ચંદ્ર પર પડે છે અને જેને કારણે આપણને ચંદ્ર લાલ કલરનો દેખાય છે. સો દેટ ઇઝ કોલ્ડ રેડ મૂન. એટલે આ તો એવું થઈ ગયું, પેલું આપણે લગ્નમાં છેલ્લે ખાવા જઈએ તો આપણને ખાલી દાળ ભાત ખાવા મળે તે, બાકી બધું બીજા બધા કાંઈ ગયેલા, આપણને ખાલી દાળ ભાત ખાવા મળે. એટલે સોરી બેજે ભાઈ, બેજે બોલ, તું હું કહેતો હતો બીજું. તો આ ચંદ્રગ્રહણની છે ને આપણા મનુષ્યો પર, માણસ જાત પર પણ વધારે અસર પડે છે. આપણા મનુષ્ય પર અસર પડે? હા. કેવી રીતે? તું સાયન્સ ભણેલો? ના, કીધેલ તો કરી આપણું ગણિતમાં ફેલ થયેલો, કોઈ સાયન્સ નહીં લેવાયેલું મારાથી જરા. તો તને ખબર, તો દર્શક મિત્રો તમને ખબર હશે કે જે દરિયામાં ભરતી ઓટ આવે છે તે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને લીધે આવે છે. એટલે ચંદ્રની જેમ કળાઓ બદલાય છે તેમ દરિયામાં ભરતી અને ઓટની સ્થિતિ વારંવાર બદલાતી રહે છે. સેમ વે આપણું શરીર છે ને, આપણા શરીરમાં 70% પાણી હોય છે અને એના જ લીધે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણા માણસ જાત પર પણ અસર પડે છે. એટલે પેલું એક ડાઉટ હતો, એટલે પેલું જે લોકોના નામ પેલા પેલું રમેશ ચંદ્ર, નીતિન ચંદ્ર, સૂર્ય ચંદ્ર, એવા બધા, સુરેશ ચંદ્ર, એવા બધા નામ હોય તે લોકો તો ડબલ અસર થતી હોય નહીં. ચંદ્ર ચંદ્ર બંધ પહેંચો મારે નથી કરવો. સોરી બીજા 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 મને છેલ્લે એક નાનો એક પ્રશ્ન, આપણે સુપરમૂન એટલે શું? સુપરમૂન? જી હા, સુપરમૂન એટલે કેવું કે એક્ચ્યુઅલમાં જે ચંદ્ર આપણને નોર્મલી જે દેખાય છે નોર્મલ નાઇટ્સમાં તેના કરતાં આ ચંદ્ર વધારે મોટો દેખાય છે. આ દિવસે દેખાયો હતો વધારે પડતો, કારણ કે પૃથ્વીની એકદમ નજીક હતો. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ સુપરમેન, સુપરમૂન. અચ્છા, કેટલા વર્ષો પછી આ? 150 વર્ષો પછી આ ઘટના બની હતી. 150? યસ. પાછી જોઈ તારે કાલે? કેમ કાલે? એક જ વાર બની છે આ ઘટના. તારે જોવી છે લાઈવ? હા લાઈવ. તને બતાવ કેવી રીતે. બસ તારે ખાલી એક નાનું કામ કરવું પડે. હા, 2 ખાલી ગ્લાસ લેતા આવજે, પેલા પ્લાસ્ટિક ના અંદર. તને પેલા પાણીનો કિરણ લઈ આવવા? એ નહીં, પેલા. અચ્છા, એ પ્લાસ્ટિકના ગ્લાસ લેતા આવજે, એની અંદર હું તને સોડાને પોટલી મારીને મિક્સ કરીને પીવડાવી દેવા, એટલે તને બ્લુ, પેલું બ્લુ મૂન, રેડ મૂન, યલો મૂન, બ્લેક મૂન, પચરંગી મૂન દેખાય. અને હાથે બેહીને પીવા, પેલો એમ તને વહેમ થયો કે હાથે બેહીને પેક મારે, તને ખાડા નજીકથી દેખાય, બધું તને દેખાય. સુપર મૂન બેટ મૂન બી બતાવે તને, બેટ મૂન.
આ છેલ્લો શો હતો આ સિરીઝ નો, હવે બીજો કોઈ શો નહીં બનશે, હું જાઉં છું. અરે અરે કાજે કાજે, આ શો નહીં બનવાનો. અરે અરે બજેટ બજેટ તો કહેતો જા. ઓ ભાઈ, ઓ ઓ ધીસ યુ ક્રેઝી મધર.